શું નામ છે તમારું? વર્ષાલા. અને કાનમાં શું તકલીફ છે તમને? કાનની શું તકલીફ છે? એટલે બે કાનમાં ઓછું સંભળાય. મશીન કેટલા ટાઈમથી? 10 વર્ષ થઈ ગયા. બંને કાનમાં મશીન પહેરો છો કે એક કાનમાં? તો પેલા કાનથી સંભળાય છે? મોબાઈલ લઉં ને તો આ કાઢી નાખું તો મને સંભળાય. બરાબર. હવે મશીન કાઢી નાખો. મોઢું આમ રાખજો, હું પ્રશ્ન કરીશ. તમારા મિસ્ટર નું શું નામ છે? તમારા કેટલા બાળકો છે? તમારી બહેનો કેટલી છે? તમારે મારી સામે નથી જોવાનું, સાંભળવાનું છે. આમ જુઓ, તમારી બહેનો કેટલી છે? તમારા પતિનું શું નામ? તમારા મમ્મીનું શું નામ? તમારા પપ્પાનું શું નામ? શું નામ આપનું? તમારું નામ શું? તમે ક્યાંથી આવો છો? અમારા સેન્ટર ઉપર આવ્યા એ પહેલા કાનની શું તકલીફ હતી? કાનમાં બહુ બેરાફતી સંભળાતું નથી અને મશીન કે ભી ઓછું છે. હવે મને એકદમ ઠીક. અચ્છા, આ કેટલા વર્ષની તકલીફ હતી? 15 વર્ષ જૂની તકલીફ હતી. તમે અમારા સેન્ટર ઉપર આવ્યા વગર મશીન વગર ઓપરેશન વાળી અમે ટ્રીટમેન્ટ આપી તમને 2 કલાકની. એ પછી તમને કેવું લાગે છે? મને હમણાં અત્યારે ચોખ્ખું સંભળાય છે ને, સારું લાગે. અમે બેઠા છીએ, ચિંતા ના કરો. શું નામ આપનું? ઈલાબેન. તમને કેવું લાગે? કારણ કે તમારા બેનનો રૂટીન તમે વાતો કરતા હોય, એમનું જે છે પરિસ્થિતિ એ તમને ખબર હોય, એટલે આ પરિસ્થિતિ અને પેલી પરિસ્થિતિમાં ફરક તમને કેવો લાગે? અત્યારે મને 100% 20% જેવું લાગે છે. પણ એમાં શું છે, શબ્દની ઓળખ નથી એમને. બાકી મશીન વગર સાંભળી તો રહ્યા જ છે, એમને મશીન પહેરવાની જરૂર નથી. પણ શબ્દની 15 વર્ષ જૂની બહેરાશ છે, એટલે શબ્દની ઓળખ જતી રહી છે. માત્ર એ ઓળખ થઈ જાય તો એમને મશીન પહેરવાની જરૂર નથી. ઓકે વર્ષાબેન, થેન્ક યુ.